પાડીના પંડોર ગામે અનાવિલ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ગામને વિસરી શહેરમાં ગયેલા લોકોને એકઠા કરવા હેતુ કરાયું હતું આયોજન. વર્ષોથી પોતાના ગામને વિસરી શહેરમાં રહેતા લોકોને ગામ તરફ લાવવા અને લોકો એકબીજાને ઓળખે જાણે એ માટે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગામના લોકોને સાંકળી સ્નેહ મિલન યોજી ગામને ફરી ધબકતા કરવાનો ઉત્તમ પ્રયાસ આજે પાડી તાલુકાના પંડોર ગામે જોવા મળ્યો હતો. પોતાની આખી બોલી વૈખરી વાણીથી જાણીતા અનાવિલ સમાજના લોકો બહુધા વલસાડ જિલ્લામાં વસવાટ કરે છે. જોકે કાળક્રમે પોતાનું શિક્ષણને આર્થિકોપાર્જન માટે પોતાના વતન છોડીને મુંબઈ જઈ વસ્યા છે, છતાં દરેક ગામોમાં એમના ઘરો આજે પણ હયાત છે. કેટલાક એવા પરિવારો છે જે તેમના 4-5 પેઢીથી મુંબઈ કે દેશના અનેક ખૂણામાં વસવાટ કરે છે, પરંતુ વર્તમાન સમયના એમના બાળકોએ હજુ કેટલાકે પોતાનું વતન જોયું નથી. આવા સમયે દરેક અનાવિલ પોતાના વતનને જાણે ઓળખે અને એકબીજાના પરિચયમાં આવે એવા ઉમદા હેતુ દ્વારા પંડોર અનાવિલ સમાજના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા આગવી પહેલ કરી એક વિશેષ ગેટ ટુગેધરનું આયોજન આજે પંડોર દેસાઈવાડમાં કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ પંડોરના પરંતુ વર્ષોથી મુંબઈ સહિત ગુજરાત અને દેશના અનેક ખૂણામાં વસવાટ કરતા અનાવિલ એકત્ર થયા હતા. એટલું જ નહીં, ગામની દીકરીઓ અને ભાણેજ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા જોડાયા હતા. ગામના અગ્રણીઓ ધીરુભાઈ નારણભાઈ, રસિકભાઈ, ભીખુભાઈ, ઉત્તમભાઈ ખંડુભાઈ સહિત યજ્ઞેશભાઈ, દિનેશભાઈ, અમિતભાઈના સહયોગથી આયોજન સફળ રહ્યું હતું. આજે 200થી વધુ પરિવારો તેમના પુત્રો વહુઓ અને ભાણેજ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક પરિવાર અને ચાલીની તમામે પોતપોતા કુટુંબ વડીલો અને પરિવારની ઓળખ આપી હતી. અશોકભાઈ ભીખુભાઈના એક જ સિંગલ સન છે, ચિરાગ દેસાઈ. આ સ્વર્ગસ્થ નીતિનભાઈના નાના સન છે, શશાંક દેસાઈ. મારું નામ યજ્ઞેશ દેસાઈ, મૂળ વતન પંડોર. અને આજે મને બહુ સહર્ષ આનંદ સહિત એક વસ્તુ કહેવાનું મન થાય છે કે વર્લ્ડ હેપીનેસ ડેના દિવસે જે અમારા ગામ લોકોએ સંયોજન આયોજન કર્યું કે ભાઈ બધા ભેગા થઈને સાથે મળી ઊંઘી ભોજન લઈએ અને મળે, તો ઇટ ઇઝ અ વેરી ગ્રેટ સક્સેસ. 200થી ઉપર ફેમિલી આવ્યા, અમુક છોકરા છોકરીઓ એવા આવ્યા ભોગો કે જમાયું કે જે પહેલી વાર પંડોર પગું, એન્ડ દેન દે રિયલાઇઝ કે નહીં આપણી વતનની કોઈ ખોટી કી વાત અલગ. મારી નવ જીવનોને એક જ વિનંતી છે, તમે ખૂબ ભણો કરીને દુનિયામાં દેશોમાં સ્થાયી થાવ, સેટલ થાવ, રસો. બટ ધરતીના મૂળ, તમારા ઘરના મૂળ, તમારા મૂળને ભૂલશો નહીં. હેનરી ફોર્ડને જ્યારે કીધું ને કે તમે ફેક્ટરી ક્યાં નાખશો, તો એણે કીધું મારે બીજી કોઈ જગ્યાએ ડેટ્રોઇટ પણ જ નાખ્યું, તો મારે મારા વતનમાં નાખ્યું છે. સો વતનનો પ્રેમ છે ને બહુ અલગ જ છે. ઇટ વોઝ સો ડિસ્ટ્રેસિંગ ટુડે. આજે બધા એકદમ હળવા ફૂલ જેવા છે ને, બધા એકદમ મેળા ને એ જે આનંદ હતો ને લૌકિક અનેરો હતો. અને આમાં હવે આનાથી પ્રોત્સાહિત થઈને એવું લાગે છે કે આવતી દિવાળીએ પણ બીજું સારું ફંક્શન થશે. બટ વેરી ગુડ સક્સેસફુલ ફંક્શન. એન્ડ ગામ અહીં અમારે જે ગામના સ્થાયી જે વ્યક્તિઓ હતા એમને બહુ સરસ આયોજન કર્યું, તો એમને પણ ખાસ 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 આભાર. અને જે લોકો સુરત, બોમ્બે, ઘાટકોપર બધાથી આવ્યા એમનો બી બહુ આભાર. જય હિન્દ, જય પંડોર. રવિવાર પંડોર ગામે અનાવિલ સમાજ ના જે કોઈ બી કુટુંબો અહીંયા ગામે રહે છે, વતન છે એમ જેમને, કોઈ મુંબઈ રહી છે, કોઈ અમદાવાદ રહી છે, કોઈ બરોડા રહી છે, સુરત રહી છે, વાપી રહી છે, અને કેટલાક જે બહાર રહી છે જેમણે પોતાનું ગામ એટલે પોતાનું વતન જોયેલું પણ નથી, એવા જુવાન છોકરા છોકરીઓ બધા ભેગા થાય એ આશયથી આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં ગામના દરેક સદસ્ય તરફથી સંપૂર્ણ સહકાર મળેલ છે. અને આજરોજ આવી જ રીતે ફરીવાર પણ આવો કાર્યક્રમ રાખવાનું આયોજન કરેલ છે. આજ સુધીમાં પ્રથમ વખત પંડોર ગામે અનાવિલ સમાજના આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.